કલમને મળ્યો અવાજ નોબત હવે YouTube પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 11 જાન્યુઆરી શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર તથા ખીજડીયામાં શિયાળામાં યાયાવર પક્ષીઓ મોટા પ્રમાણમાં આવે છે. હજારો માઇલનું અંતર કાપી આવતા આ પક્ષીઓ પર સંશોધન થવું જોઈએ. આ માટે નિર્મલ ફાઉન્ડેશન દ્વારા એક સંશોધન કેન્દ્ર સ્થાપવાનો નિર્ણય લેવાયો છે, જેના અનુસંધાનમાં ઠરાવ કરવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી RC ફળદુની આગેવાનીમાં આ ઠરાવ રાજ્યના વનમંત્રી તથા અધિક મુખ્ય સચિવને સોંપવામાં આવ્યો છે. આ ઠરાવના આધારે સંશોધન કેન્દ્ર સ્થાપવા રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલાશે. તાજેતરમાં જ યુક્રેનનું એક પેસેન્જર પ્લેન ઈરાનમાં ક્રેશ થયું હતું. પ્લેનમાં સવાર તમામ 176 લોકો મૃત્યુ પામ્યા હતા. આ પ્લેન પર ઈરાને મિસાઇલ છોડી હોવાના અહેવાલો વહેતા થયા હતા. આરંભમાં ઈરાને આ વાતને નકારી હતી. આજે ઈરાને સ્વીકાર્યું છે, ભૂલથી યુક્રેનના વિમાન પર મિસાઇલ હુમલો થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટનાના દિવસે જ ઈરાને અમેરિકાના ઇરાક સ્થિત એરબેઝ પર હુમલો કર્યો હતો. ઈરાને પેસેન્જર પ્લેનને અમેરિકાનું ફાઇટર પ્લેન સમજી ટાર્ગેટ કર્યું હોવાનું અનુમાન નિષ્ણાતો લગાવી રહ્યા છે. ભાણવણ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર મયુર જોશી પર જાનનું જોખમ છે. તેમણે પોલીસ રક્ષણની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે તેમણે પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે પ્રાદેશિક કમિશનરની કચેરીમાં લેખિત રજૂઆતો કરી હતી. આ મુદ્દે તેમના વિરોધીઓ વિફર્યા હતા. તેમનો સતત પીછો કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો તેમણે કરી છે. સમગ્ર ઘટનાક્રમથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. વિશ્વભરમાં ધૂમ મચાવનાર જોકર ફિલ્મના મુખ્ય અભિનેતા વોકવિન ફિનિક્સની ધરપકડ થઈ છે. તેઓ વોશિંગ્ટનમાં આયોજિત ક્લાઇમેટ ચેન્જ અંગેના એક પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા હતા. સ્થાનિક પોલીસે 147 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી, જેમાં વોકવિન ફિનિક્સનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જાહેર થયેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં વોકવિન ફિનિક્સને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. જામનગરમાં આવેલ સૌરાષ્ટ્રનો પ્રતિષ્ઠિત સુવર્ણ શોરૂમ નવનીત જ્વેલર્સ 95 વર્ષની ઉજવણી કરી રહ્યો છે, જે નિમિત્તે ઉત્તરાયણની લોકભોગ્ય ઉજવણી કરવામાં આવશે. જ્વેલ્સ દ્વારા જામનગર સહિત સમગ્ર હાલારમાં હજારો પતંગોનું ફ્રી વિતરણ કરવામાં આવશે. નોબતના પ્રતિનિધિઓ આ કાર્યમાં નિમિત્ત બનશે. હાલારભરના નોબતના પ્રતિનિધિઓ પતંગ વિતરણનું કાર્ય કરશે. સોમવારે જામનગરમાં ઇન્દિરા માર્ગ પર આવેલ નવનીતના શોરૂમ પર દિવસભર પતંગ વિતરણ થશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.